नमस्ते स्टूडेंट्स, इन लास्ट वीडियो आई एक्सप्लेन कैलकुलेशंस, आई मीन एरिथमेटिक कैलकुलेशंस, एडिशन, सब्ट्रैक्शन, मल्टीप्लिकेशन एंड डिवीजन, एंड आई ऑल्सो गिव इन एक्सरसाइज फॉर स्क्वायर एंड क्यूब. नाउ आई एम गोइंग टू एक्सप्लेन न्यू प्रोग्राम. सो फॉर दैट आई एम एडिंग फर्स्ट वन न्यू फॉर्म. राइट क्लिक, विंडोज फॉर्म एप्लीकेशन 7, add a new item and selecting new form, Windows form, form 8, its name is form 8. Now I will change form 7 to 8. So when I run this program, form 8 will be run. Like jyare apne program run karavie tyare फॉर्म 8 જે છે એ રન થશે. તમારે એવું કરવું હોય કે એક ફોર્મ ક્રિએટ કરવું હોય અને એ ફોર્મ ઉપર ડિફરન્ટ બટન્સ મૂકી દેવા હોય તો એ બટન્સ મૂકી દો. અને એ બટનમાં સપોઝ કે અહીંયા આપણે 10 બટન્સ મૂક્યા છે, પછી ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3 ફોર્મ બટન ઉપર લખેલું છે અને એના ઉપર ક્લિક કરે ત્યારે એ ફોર્મ શો થાય એવું રાખવું હોય તો તમે રાખી શકો છો. લાઈક એક એક્ઝામ્પલ આપી દઉં. અહીંયા મેં બટન 1 લીધું છે, અત્યારે હું એક જ બટન લઉં છું. તમારે મલ્ટીપલ બટન્સ જેટલા ફોર્મ હોય એ રીતના લઈ શકો છો. ફોર્મ 1, અધરવાઇઝ કોઈ પ્રોગ્રામનું જે નેમ તમારે રાખવું હોય તો નેમ રાખી શકો છો. એની ક્લિક ઇવેન્ટમાં ફોર્મ 1 ડોટ શો કરાવડાવી દઉં છું. ફોર્મ 1 ડોટ ફોર્મ નેમ ફોર્મ 1 my new form and capital F capital equal to new form 1 my new form dot show dialog. Now run this form and now I am clicking on form 1. We can see form 1 here. Okay, તો તમે આવી રીતે જેટલા બટન્સ રાખશો એ બધા બટન્સ જેટલા ફોર્મ્સ માટે તમારે બટન્સ રાખવા એવી રીતે રાખી શકો છો અને જેના ઉપર ક્લિક કરશો એ ફોર્મ તમને શો થઈ શકે છે. ઇન કેસ તમારે એવું રાખવું હોય તો તમે રાખી શકો છો. ઓકે, હવે આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ પ્રોગ્રામ જે આપણે જેના માટે થઈને આપણે આ ફોર્મ ક્રિએટ કર્યું છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ આપણે જોઈએ છીએ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર હોય અને એના ટોટલ માર્ક્સ જે છે એ આપણને શો કરે, એને માર્ક્સનું જે છે એ ટોટલ કેલ્ક્યુલેટ કરીને અને આપણને આપે ટોટલ અને પર્સન્ટેજ. ઓકે, સો ફોર દેટ ફર્સ્ટ આઈ એમ એડિંગ લેબલ્સ, first for heading I will give heading student information, setting its properties student information. Want to change font size and bold, so font size to 16. Then bold, yes. We're changing to 20. Okay, now I'm adding level. I'm not changing its name because we no need to use this label in coding. Okay, first I am applying text here, enter roll number, then second
enter name, then enter marks 1 for subject 1, or so you can use subject name. તમે લોકો સબ્જેક્ટ ના નેમ પણ યુઝ કરી શકો છો. અહીંયા હું અત્યારે M1 એટલું જ લખું છું. એન્ટર M2 ફોર માર્ક્સ 2. માર્ક્સ 3, માર્ક્સ 4 અને પ્રેક્ટિકલ 1 એવી રીતના, અને પ્રેક્ટિકલ 2. તમે લોકો સબ્જેક્ટના નેમ અપ્લાય કરી શકો છો. હું અહીંયા ત્યાંના M1, M2, M3 અને M4 લઈ લઉં છું. માર્ક્સ 1, 2, 3, 4. પ્રેક્ટિકલ 1. પ્રેક્ટિકલ 2. ઓકે, નાવ આઈ એમ એડિંગ બટન. હું અહીંયા બટન એડ કરાવડાવી દઉં છું. એક બટન આપણે રાખીએ છીએ કેલ્ક્યુલેટ કરવા માટે, થઈ ટોટલ માર્ક્સ જે છે આપણને કેલ્ક્યુલેટ કરીને આપશે. અને એક એના જેવું જ બીજું બટન આપણે લઈ લઈએ કે જે ક્લિયર કરીને આપશે, બધા ટેક્સ્ટ બોક્સ હશે એ ક્લિયર કરીને આપશે. ઓકે, કેલ્ક્યુલેટ કરીને આપશે તો એના માટે થઈને અગેઇન આપણી પાસે ત્યાં લેબલ હોવો જરૂર પડશે જ, કે આઉટપુટ શું ડિસ્પ્લે કરે છે એના માટે થઈ. તો આપણે પર્સન્ટેજ ટોટલ અને પર્સન્ટેજ બે વેલ્યુઓ ગેટ કરાવડાવીએ છીએ. તો એના એની ટેક્સ્ટ પ્રોપર્ટી એ રીતે સેટ કરાવડાવી દઈશ. ટોટલ અને પર્સન્ટેજ સામે ત્યાં ટેક્સ્ટ બોક્સની જરૂર પડશે. તો આપણે ટેક્સ્ટ બોક્સ રિક્વાયરમેન્ટ પ્રમાણે લઈ લઈએ. ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇટ ટેક્સ્ટ બુક્સ, ઓકે. અહીંયા આપણે લેબલ, હવે લેબલ લઈ લઈ શકીએ અને ટેક્સ્ટ બોક્સ લઈ શકીએ. હું ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું, પણ એને ઇનેબલ ફોલ્સ આપી દઉં છું, એટલે યુઝર જે છે એમાં કાંઈ એન્ટર કરાવડાવી શકશે નહીં. અને આપણે ઇનેબલ ફોલ્સ આપી દઈએ આ બંને ટેક્સ્ટ બોક્સને. ફર્સ્ટ ઇનેબલ ફોલ્સ, સેકન્ડને પણ ઇનેબલ ફોલ્સ. યસ, આપણે ટેક્સ્ટ બોક્સના નેમ સેટ કરવાની જરૂર પડશે, કેમ કે કોડિંગમાં આપણે એનો જ યુઝ કરવાનો હોય છે. તો બધા જ ટેક્સ્ટ બોક્સના નેમ સેટ કરાવડાવી દો. txtrno, txtname, txtm1. તમે સબ્જેક્ટના નેમ યુઝ કર્યા હોય તો એ રીતના અપ્લાય કરજો નેમ એના. txtm2, txtm3, txtm4, txtpractical1, txtpractical2. બટન ના નેમ કેલ્ક્યુલેટ છે તો cmd btn, કેલ્ક્યુલેટ માટે cal, અને સેકન્ડ બટન જે છે એ ક્લિયર માટે છે તો btn clear.
હવે એ રીતના એના નેમ પણ સેટ કરી દઈએ, ટેક્સ્ટ પણ સેટ કરી દઈએ, કેલ્ક્યુલેટ. અને સેકન્ડ વન ક્લિયર. ઓકે, બધાના ફોન્ટની સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરી દઈએ. તો બધા જ કંટ્રોલ સિલેક્ટ કરી લઉં છું અને ફોન્ટ પ્રોપર્ટીમાં જઈ અને અહીંયા હું આપી દઉં છું 12. ઓકે, આઉટપુટમાં ચેક કરીએ, ફોર્મની સાઇઝ થોડીક વધારે થઈ જાય છે. તો આપણે અહીંયા ઉપર સ્પેસ છે તો આપણે એને સ્ક્રોલ અપ કરી દઈશું. આપણે મલ્ટીપલ સિલેક્શન કરીએ છીએ. ઓકે, હવે આપણને એક જ સ્ક્રીનમાં ફૂલ ફોર્મ શો થઈ જશે રન ટાઈમે. આ ટેક્સ્ટ બોક્સનો નેમ પણ સેટ કરી દઈએ, TXT ટોટલ અને TXT પર્સન્ટેજ. હવે કોડિંગ આપણે એપ્લાય કરવાનું રહેશે. કોડિંગમાં શું આવશે કે જ્યારે કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરે છે ત્યારે માર્ક્સ 1, 2, 3, 4, પ્રેક્ટિકલ 1, પ્રેક્ટિકલ 2, ઓકે, બધાનો ટોટલ ડિસ્પ્લે કરાવવાનો છે ટોટલ ટેક્સ્ટ બોક્સમાં, અને પર્સન્ટેજ ડિસ્પ્લે કરાવવાના છે પર્સન્ટેજ ટેક્સ્ટ બોક્સમાં. ધેટ મીન્સ કે તમારે ટુ ઓપરેશન્સ પરફોર્મ કરવાના થશે. ફર્સ્ટ વન તો ટોટલ, તો આપણે પહેલાં ટોટલનું આઉટપુટ જોઈએ. ઓબ્વિયસલી કોડિંગ ક્યાં લખવાનું આવશે, તો જ્યારે કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણને આઉટપુટ ડિસ્પ્લે થવું જોઈએ. તો આપણે કેલ્ક્યુલેટની ક્લિક ઇવેન્ટમાં કોડિંગ લખશું. આઉટપુટ કઈ જગ્યાએ ડિસ્પ્લે થવું જોઈએ, તો આપણા માટે એ જ આવશે જે કોમન રૂલ છે, ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ. ઓબ્જેક્ટનું નેમ આપણું અહીંયા શું છે, કઈ જગ્યાએ આઉટપુટ ડિસ્પ્લે કરવાનું છે ટોટલમાં, તો TXT ટોટલ ડોટ પ્રોપર્ટી નેમ ટેક્સ્ટ ઇક્વલ ટુ વેલ્યુ. વેલ્યુ ક્યાંથી લેવાની છે આપણે, તો બધા જ ટેક્સ્ટ બોક્સમાંથી લઈ અને એનું એડિશન કરવાનું છે. TXT M1 ડોટ ટેક્સ્ટ. હવે આપણે એને શું કરવું પડશે, કન્વર્ટ કરાવડાવવું પડશે ઇન્ટીજર, રાઈટ? તો આપણે એને આપી દઈશું પહેલા કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 બ્રેકેટ બ્રેકેટ ઓવર એડિશન. સેકન્ડ વન કયું આવશે ટેક્સ્ટ બોક્સ, કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 ઇન બ્રેકેટ TXT M2 ડોટ ટેક્સ્ટ. આ બે ટેક્સ્ટ બોક્સનો ટોટલ થયો. એવી રીતના જેટલા આપણા ટેક્સ્ટ બોક્સ છે બધાનો જ ટોટલ કરવો પડશે. દરેકને પહેલાં ઇન્ટીજરમાં કન્વર્ટ કરવો પડશે વેલ્યુ, કેમ કે એ એઝ અ સ્ટ્રીંગ હશે, જે આપણે લાસ્ટ પ્રોગ્રામમાં પણ જોઈ જ ગયા છીએ. M3 ઇન બ્રેકેટ ડોટ ટેક્સ્ટ પ્લસ કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 ઇન બ્રેકેટ TXT M4 ડોટ ટેક્સ્ટ પ્લસ એચ પ્રેક્ટિકલ ના માર્ક્સ કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 ઇન બ્રેકેટ TXT પ્રેક્ટિકલ 1 ડોટ ટેક્સ્ટ પ્લસ કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 ઇન બ્રેકેટ TXT પ્રેક્ટિકલ 2 ડોટ ટેક્સ્ટ. હવે આપણે વોલ વેલ્યુ જે છે એ આવી જશે ન્યુમેરિકલ વેલ્યુ, અને આખી વેલ્યુને આપણે સેમાં કન્વર્ટ કરવી પડશે પહેલાં ટેક્સ્ટમાં સ્ટોર કરાવતા પહેલાં સ્ટ્રીંગમાં. એટલે કે આખી વેલ્યુ જે થઈ જાય એ આખી વેલ્યુને લાસ્ટમાં આપી દેશું ડોટ ટુ સ્ટ્રીંગ. ઓકે, ક્લિયર? આ જ વસ્તુ આપણે લાસ્ટ પ્રોગ્રામમાં કરી હતી ત્યારે આપણી પાસે ખાલી 2 વેલ્યુઝ જ હતી, પણ અહીંયા આપણી પાસે મલ્ટીપલ વેલ્યુઝ છે, વધારે વેલ્યુઝ છે. આટલું આઉટપુટ પહેલાં જોઈ લઈએ, આપણને ટોટલ મળી જાય છે કે નહીં. એન્ટર રોલ નંબર, અહીંયા હું આપી દઉં છું 101, નેમ ABC, માર્ક્સ 1 માં આપી દઉં છું 80,
75 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
સેગમેન્ટ્સ કે ટોટલ જે છે આપણને પ્રોપરલી આઉટપુટમાં અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે આપણે પર્સન્ટેજ કરવાના છે. એક ઓપરેશન પરફોર્મ થયું, હવે નેક્સ્ટ ઓપરેશન સેમ ક્લિક ઇવેન્ટમાં જ આપણે આપવાનું છે. તો આ એક લાઈનનું કોડિંગ કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ વન અગેઇન ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ. ઓબ્જેક્ટ નેમ શું છે આપણી પાસે, આપણે કઈ જગ્યાએ આઉટપુટ ડિસ્પ્લે કરાવવાનું છે, તો પર્સન્ટેજ નામના ટેક્સ્ટ બોક્સમાં. તો ટીએક્સટી પર્સન્ટેજ ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ વેલ્યુ. વેલ્યુ ક્યાંથી લેશું, આપણી પાસે ટેક્સ્ટ બોક્સ ટોટલમાં તો છે જ, તો આપણે ટીએક્સટી પહેલા એને કન્વર્ટ કરાવડવું પડશે. કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 ઇન બ્રેકેટ ટીએક્સટી ટોટલ ડોટ ટેક્સ્ટ. ઓકે, ટોટલ આપણને મળી ગયો છે, એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવડાવી દીધો છે. હવે એને ડિવાઈડ કરાવડાવશું કેટલાથી, ટોટલ 6 સબ્જેક્ટ્સ છે એટલે એને ડિવાઈડ બાય આપી દઈએ આપણે 6, એટલે કે એના પર્સન્ટેજ આપણને મળી જશે. અને વોલ વેલ્યુ જે છે એને ત્યાર પછી શું કરી નાખશું આપણે, કન્વર્ટ ડોટ ટુ સ્ટ્રીંગ. વોલ વેલ્યુ એને આપણે આપી દઈશું ડોટ ટુ સ્ટ્રીંગ. ઓકે, આપણે ચેક કરીએ આઉટપુટ મળી જાય છે કે નહીં. 101 અહીંયા એબીસી, અહીંયા આપણે આપી દઈએ 80 80 70 70 75 75. ઓકે, તો આપણને પર્સન્ટેજ 75 મળવા જોઈએ જે મળી જાય છે. ઓકે, નેક્સ્ટ વન ક્લિયર બટનનું કોડિંગ જોઈએ. ક્લિયર બટન એટલે કે બધા જ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જે છે એ બ્લેન્ક થઈ જવી જોઈએ. જેટલા ટેક્સ્ટ બોક્સ છે એ આપણે વન બાય વન બધા જ જોતા જઈએ. ટીએક્સટી પહેલા રોલ નંબર આવે છે, ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ બ્લેન્ક. ઓકે, ધેન ટીએક્સટી નેમ આવે છે, ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ બ્લેન્ક. હું ડબલ કોટ સ્ટાર્ટ અને ઓવર કરું છું, વચ્ચે સ્પેસનો યુઝ નથી કરતો. સ્પેસ જે છે એક વેલ્યુ છે, ડબલ કોટ સ્ટાર્ટ અને ઓવર કરી દઉં છું ડાયરેક્ટલી, દેટ મીન્સ કે કોઈ વેલ્યુ સ્પેસ પણ નથી. ઓકે, તો તમારે અહીંયા સ્પેસ યુઝ નથી કરવાની. ઘણા એવી મિસ્ટેક કરતા હોય છે કે અહીંયા સ્પેસ યુઝ કરી લેતા હોય છે, સ્પેસ નથી. ડબલ કોટ સ્ટાર્ટ કરી અને તરત આપણે ઓવર જ કરી દઈએ છીએ. ટીએક્સટી એમ ટુ ડોટ ટેક્સ્ટ, ટીએક્સટી એમ થ્રી ડોટ ટેક્સ્ટ, ટીએક્સટી એમ ફોર ડોટ ટેક્સ્ટ, ટીએક્સટી પી વન ડોટ ટેક્સ્ટ, ટીએક્સટી પી ટુ ડોટ ટેક્સ્ટ, ટીએક્સટી ટોટલ ડોટ ટેક્સ્ટ અને ટીએક્સટી પર્સન્ટેજ ડોટ ટેક્સ્ટ. ઓકે, બધા જ ટેક્સ્ટ બોક્સ આવી ગયા છે, એ બધાને આપણે બ્લેન્ક આપી દીધું છે. ચેક કરવું હોય તો આપણે અહીંયા વેલ્યુ એન્ટર કરાવડાવી અને ચેક કરી લઈએ. કેલ્ક્યુલેટ આપીએ છીએ, ટોટલ આવે છે, અને હવે આપી દઉં છું ક્લિયર બટન ઉપર, તો બધું બ્લેન્ક થઈ જશે. ઓકે, હોપસો કે તમને આ પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયો હશે. કોડિંગ આમ તો 2 લાઇનનું જ છે, અને એ પણ કેલ્ક્યુલેશન છે કે જેમાં તમારે બધા એડિશન કરવાના છે અને ટોટલ વેલ્યુ છે ને ડિવાઈડ બાય 6 કરવાની રહેશે. 6 એટલા માટે કે ટોટલ આપણી પાસે અહીંયા 6 સબ્જેક્ટ્સ છે એટલા માટે. નાવ યુ કેન રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ, યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ઓકે, સેકન્ડ સ્ક્રીનશોટ, ટોટલ અને પર્સન્ટેજ નહોતા આવતા ફર્સ્ટમાં એટલા માટે. ઓકે, નેમ બધાના એ રીતે જ રાખ્યા છે કે તમે ઇઝીલી સમજી શકો. ઇનકેસ તમારે જો લખવાના બાકી હોય તો તમે લખી શકો છો. ટીએક્સટી આરએનઓ, ટીએક્સટી નેમ, ટીએક્સટી એમ વન, ટીએક્સટી એમ ટુ, ટીએક્સટી એમ થ્રી, ટીએક્સટી એમ ફોર, ટીએક્સટી પી વન, ટીએક્સટી પી ટુ, ટીએક્સટી ટોટલ એન્ડ ટીએક્સટી પીઈઆર ફોર પર્સન્ટેજ. BTN CL for calculate and BTN clear for clear. I have changed
फॉन्ट प्रॉपर्टी हियर अहीं मैं फॉन्ट प्रॉपर्टी चेन्ज करेली है बधाना फॉन्ट की साइज थोड़ी इंक्रीज करेली है हेडिंग में ए रीतना फॉन्ट बोल्ड और साइज डिफरंट आपेली है। हवे आपणे अहीं कोडिंग एना स्क्रीनशॉट लई लईए एना माटे थी हूँ एंटर आपी दऊं छूं एटले तमारे एक स्क्रीन में आवी जशे। ओके नाउ यू कैन टेक स्क्रीनशॉट। ओके नाउ यू कैन टेक स्क्रीनशॉट बोथ कोडिंग आर हियर बटन कैलकुलेट एंड बटन क्लियर। ओके तो हवे कैलक्युलेशन्स केवी रीतना थाय छे ए तमने क्लियरली समझाई गयो हशे। सो एना बेज पर हूँ तमने हवे थोड़ा प्रोग्राम हजी एक्सरसाइज ना आपू छू केम के कैलक्युलेशन्स नी थोड़ी प्रेक्टिस प्रोपरली थई जाय ए पर्पज माटे। तो मेन आ प्रोग्राम रेडी ज राख्या छे। प्रोग्राम छे नेक्स्ट वन एम्प्लॉय इन्फॉर्मेशन नो। डेफिनेशन में तुम एट लखी सको एम्प्लॉय इन्फॉर्मेशन अने थोड़ी डेफिनेशन में वधारे हूँ तमने डिटेल्स आपी दऊँ। हमणा पहला प्रोग्राम समझा दऊँ छू। अहीं एम्प्लॉयनी डिटेल्स तमारे एंटर करवानी छे। एक फॉर्म तमारे आ रीतनुं रेडी करवानुं छे। आ बधा लेबल्स छे लेबलनी मैं बॉर्डर आपेली छे नथिंग एल्स। ओके अहीं जे प्रॉपर्टीज आवे छे एमांथी तमने कही दऊँ। बॉर्डर स्टाइलमां मैं फिक्स्ड सिंगल आपेली छे बाकी नॉर्मल लेबल ज छे એટલે કદાચ ઇન કેસ સ્ક્વેર તમને આ ડિસ્પ્લે થતું હોય તો એ લેબલ છે। નેક્સ્ટ વન એન્ટર આઈડી એમ્પ્લોયનો આઈડી ગમે ત્યારે એન્ટર કરાવડાવી શકો છો। એન્ટર નેમ ત્યાં તમે એન્ટર કરાવડાવી શકો છો અને એની સેલરી એન્ટર કરાવડાવી શકો છો। ઓકે આટલું યુઝરે એન્ટર કરવાનું આ કંઈ યુઝરે એન્ટર કરાવડાવવાનું નથી। આ જે છે ટોટલ જ્યારે કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરે છે ત્યારે એનું એચઆરએ ટીએ ડીએ પીએફ અને નેટ સેલરી કેલ્ક્યુલેટ થઈ જવા જોઈએ। આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જોઈ ગયા કે ત્યાં ટોટલ અને પર્સન્ટેજ બે કેલ્ક્યુલેશન કરવાના થતા હતા રાઈટ પણ અહીંયા તમારે હવે કેલ્ક્યુલેશન્સ ટોટલ 5 કરવાના થશે એચઆરએ ટીએ ડીએ પીએફ અને નેટ સેલરી। તો તમારે 5 લાઇનનું કોડિંગ આવશે। 1 લાઇન હશે એચઆરએ માટે 1 લાઇન હશે ટીએ માટે 1 લાઇન હશે ડીએ માટે 1 લાઇન હશે પીએફ માટે અને 1 લાઇન હશે નેટ સેલરી માટે। ઓકે હવે તમારે એચઆરએ ટીએ ડીએ પીએફ અને નેટ સેલરી કેટલા કાઉન્ટ કરવાના છે હું તમને કહી દઉં છું એ તમારે ડેફિનેશનમાં જ લખી લેવાનું છે। એચઆરએ શુડ બી 15% 1515 ઓકે આઈ એમ યુઝિંગ 1515% ઓફ સેલરી એટલે કે યુઝર જે કાંઈ સેલરી એન્ટર કરાવડાવે માની લો ત્યાં 10,000 એન્ટર કરાવડાવ્યા છે તો એચઆરએ જે છે જ્યારે કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરે ત્યારે અહીંયા 1500 આવવા જોઈએ। જે સેલરી એન્ટર કરાવી હોય એના 15% એટલે કે અહીંયા 1500 આવે જો અહીંયા 10,000 એન્ટર કરાવડાવે તો અહીંયા 1,00,000 એન્ટર કરાવડાવ્યા છે તો અહીંયા 15,000 આવવા જોઈએ। ઓકે તો તમારે કેલ્ક્યુલેટની અંદર પેલી લાઈનનું કોડિંગ એ રીતના કરવાનું છે કે આ સેલરીના 15% એચઆરએમાં ડિસ્પ્લે થાય। નેક્સ્ટ વન છે ટીએ ટીએ શુડ બી 80% ઓફ બેઝિક સેલરી આ જે સેલરી હશે એના 80% એટલે કે જો અહીંયા યુઝરે 10,000 એન્ટર કરાવડાવ્યા છે તો અહીંયા કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરે ત્યારે 1500 આવે અને અહીંયા આવશે 8,000 10,000 હોય તો અહીંયા 15% લખે 1500 થશે અહીંયા 8,000 થશે। ઓકે તો ટીએ તમારે 8,000 આવવું જોઈએ જો અહીંયા 10,000 હોય તો અહીંયા ઇન કેસ 1,00,000 એન્ટર કરાવડાવ્યા છે તો અહીંયા 80,000 આવવું જોઈએ। ઓકે એના 80%। નેક્સ્ટ વન જે છે ડીએ ડીએ આપણે ફિક્સ રાખીએ છીએ 400 રૂપીઝ ઇઝ ફિક્સ। ડીએના ટેક્સ્ટ બોક્સમાં તમારે સિમ્પલ 400 જે છે એ ડિસ્પ્લે કરાવડાવવાના છે। ડીએ ડિસ્પ્લે કરાવડાવવા હોય ત્યારે આપણે કોડિંગ શું લખવું પડશે કે આ ટેક્સ્ટ બોક્સ ની માની લો txtda છે તો txtda ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ 400 બ્રેકેટ્સમાં ડોટ ટુ સ્ટ્રિંગ ને કન્વર્ટ કરવું પડશે। યાદ રાખજો દરેક વેલ્યુને આપણે ડોટ ટુ સ્ટ્રિંગ આપવું પડશે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી અને ત્યાર પછી
त्या वेल्यू एंटर थी सकते लाइक दीस अँ तुमने शो पण करी दऊं टीएक्सटी डीए डॉट टेक्स्ट आ रीतना हे इक्वल टू अपने 400 जे छे एने स्ट्रिंग में कन्वर्ट करवाना था से तो टू स्ट्रिंग अने आ रीतना कोडिंग एनु आवशे तो डीए जे छे 400 रूपीस फिक्स छे। नेक्स्ट वन पीएफ पीएफ जे छे ए तमारे फोर्थ लाइन नो कोडिंग हवे आवे छे पीएफ 15% ऑफ दी बेसिक सैलरी એટલે કે અહીંયા જો યુઝર 10,000 એન્ટર કરાવે તો અહીંયા પણ 1,500 મળવા જોઈએ ઓકે અહીંયા 1,00,000 એન્ટર કરાવડાવે તો અહીંયા 15,000 મળવા જોઈએ। એકવાર હું ફરીથી નોટપેડમાં કયા કેટલા પર્સન્ટેજ છે હું તમને કહી દઉં અધરવાઇઝ કેલ્ક્યુલેશન ખોટું આવશે। એચઆરએ તમારે કેટલા લેવાના છે 15% ઓફ સેલરી ઓર બેઝિક સેલરી ટીએ 80% ઓફ સેલરી ડીએ ઇઝ 400 રૂપીસ ફિક્સ ધેન પીએફ ઇઝ 15% ઓફ સેલરી અને નેટ સેલરી લાસ્ટ લાઈન તમારે કેલ્ક્યુલેટ કરવાની આવશે। નેટ સેલરી ઇક્વલ ટુ શું થશે તમારે બેઝિક સેલરી એટલે કે બેઝિક સેલરી જે ઉપર આપણે એન્ટર સેલરી કરાવડાવી હશે એ બેઝિક સેલરી પ્લસ એચઆરએ થશે પ્લસ ટીએ થશે પ્લસ ડીએ થશે અને માઇનસ પીએફ થશે ઓકે। તો આ બધાનો તમારે ટોટલ કરવાનો હશે આ બધા જ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ। બેઝિક સેલરી આપણી પાસે અહીંયા હશે સમજી લેજો સરખી રીતે એકવાર ફરીથી રિપીટ કરું છું। નેટ સેલરી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની નેટ સેલરી એટલે કે આ બેઝિક સેલરી છે એ પ્લસ એચઆરએ પ્લસ ટીએ પ્લસ ડીએ માઇનસ પીએફ પીએફ માઇનસ થશે બાકી બધું પ્લસ થશે એ બધાનો જે ટોટલ થાય એ જે નેટ સેલરી કહેવાશે જે તમારે નેટ સેલરી ટેક્સ્ટ બુક્સમાં ડિસ્પ્લે કરાવડાવવાની છે અને ક્લિયર નો કોડિંગ તો હવે તમને ખબર જ હશે ઓકે। તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। આ તમારું ડિઝાઇનિંગ છે અને ડેફિનેશનમાં તમારે આ એડ કરી દેવાનું એટલે તમને સમજાઈ જશે કે કેટલા પર્સન્ટેજ કાઉન્ટ કરવાના છે તમારે। યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓકે। સો આ એક પ્રોગ્રામ તમારે એક્સરસાઇઝમાં છે હજી એક પ્રોગ્રામ તમને હું એક્સરસાઇઝમાં આપું છું બેઝિક સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ પીઆરએન પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઈડ બાય 100 થતા હોય કે જે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે। આઉટપુટ તમને શો કરી દઉં ઓકે। અહીંયા હું સપોઝ કે 10,000 પ્રિન્સિપલ્સ એન્ટર કરાવડાવું છું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% આપું છું અને 2 યર્સ આપું છું તેનું સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થશે 2,000 રૂપીસ 10% લેખે 1 યરનું 1,000 રૂપીસ થાય 2 યરનું 2,000 રૂપીસ થાય હું અહીંયા આપી દઉં છું 3 યર તો 3,000 રૂપીસ થશે ઓકે। તો તમારે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા કહી દઉં પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઈડ બાય 100 તો નેક્સ્ટ વન પ્રોગ્રામ ડેફિનેશન કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ યુ કેન ટેક સ્ક્રીનશોટ તમારી સામે સ્ક્રીનશોટ તમારી સામે સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને એમાં પી આર એન વેલ્યુ એન્ટર કરવાની રહેશે યુઝરે એટલે કે જે જ્યારે યુઝર પ્રોગ્રામ રન કરાવે ત્યારે યુઝરે વેલ્યુ એન્ટર કરવાની અને કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરે છે ત્યારે એનું સિમ્પલ ઇન્ટરેસ્ટ આઉટપુટમાં ડિસ્પ્લે થવું જોઈએ એટલે સિમ્પલ વન લાઈનનું કોડિંગ આવશે અને કોડિંગમાં આ ટેક્સ્ટ બુક્સની વેલ્યુ મલ્ટિપ્લિકેશન આ ટેક્સ્ટ બુક્સની વેલ્યુ મલ્ટિપ્લિકેશન આ ટેક્સ્ટ બુક્સની વેલ્યુ ડિવાઈડ બાય 100 રહેશે અને એનો જે ટોટલ આવે એ તમારે આ ટેક્સ્ટ બુક્સમાં ડિસ્પ્લે કરવાનો રહેશે ઓકે। જ્યારે ક્લિયર ઉપર ક્લિક કરે છે બટન ત્યારે દરેક ટેક્સ્ટ બુક્સની વેલ્યુ જે છે એ ક્લિયર થઈ જવી જોઈએ ઓકે। સો એક સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ છે કે જે તમારે પરફોર્મ એક્સરસાઇઝમાં
करवानो छे, एक प्रोग्राम में करायो छे ने बे प्रोग्राम एना जेवा एक्सरसाइज में आईपा छे जे बद्दा बेसिक बेसिस ऑन कैलकुलेशन छे, जे कैलकुलेशन नी प्रेक्टिस माटे ना बद्दा प्रोग्राम्स छे, जे साथे साथे परफॉर्म करता रहेजो। आ वीडियो में आपणे आटलू राखीए छीए, नेक्स्ट वीडियो में नेक्स्ट कंट्रोल्स बाकीना जे छे रेडियो बटन चेकबॉक्स ए आपणे जोशुं। ओके, थैंक यू।